કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 4 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 7 જગ અને મગમાં તમારા ગણિત ગમ્મતના પાઠ્યપુસ્તકમાં પાન નંબર 74 પર મારી લીટરની બોટલમાં દાખલા ગણવાનો પ્રયત્ન કરીશું કે આદિત્યએ 1 લીટરની બોટલ ભરવા માટે નાની 2 પાણીની બોટલ ખાલી કરી તો તેને બોટલમાં કેટલું પાણી સમાઈ શકશે? તો આપણે શું કરીશું? તો કે 1 લીટરની બોટલ ભરવા માટે એને 500 મિલીની કેટલી બોટલ, તો કે કેટલી બોટલ ખાલી કરી? 2 બોટલ ખાલી કરી. તો આપણે શું કરીશું? તો કે 1 લીટર બરાબર લીટરને મિલીલીટરમાં ફેરવી દઈશું કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર. હવે શું કરીશું? તો કે 1000 મિલીલીટર ભાગ્યા શું કરીશું? તો કે કેટલી પાણીની બોટલ ખાલી કરે છે? 2. એટલે 1000 મિલીલીટર ભાગ્યા 2 એટલે 1000 મિલીલીટર ભાગ્યા 2 બોટલ. હવે શું કરીશું? ભાગાકાર. તો 1000 ભાગ્યા 2, તો 2 એકા 2, 2 દૂ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, તો કે 2 પંચા 10, 10માંથી 10 જાય તો 0 0. તો જવાબ કેટલો મળ્યો? 500. 500 દૂ 1000. તો 500 મિલીની એવી કેટલી બોટલ ખાલી કરશે? તો 1 લીટર બોટલ ભરા 1 લીટરની બોટલ ભરાઈ શકશે. તો કેટલી બોટલ ખાલી કરશે 500 મિલીની? 2 બોટલ. તો જવાબ લખીએ તો બરાબર 500 મિલી. જવાબ આપણને શું મળે છે? 500 મિલી. તો તેની બોટલમાં 500 મિલી જેટલું પાણી સમાઈ શકે છે. તો લખીએ તો તેની બોટલમાં 500 મિલી જેટલું પાણી સમાઈ શકે છે. પછી બીજા નંબરનો દાખલો છે કે લીલાએ 1 લીટરની બોટલ ભરવા માટે 5 વખત મારી નાની બોટલ ખાલી કરવી પડી તો લીલાની બોટલમાં કેટલું પાણી સમાઈ શકશે? તો શું કરીશું? ફરીથી 1 લીટરને મિલીલીટરમાં શું કરીશું? મિલીલીટરમાં રૂપાંતર કરીશું અને 1 લીટર એટલે કે 1000 મિલીલીટર ભાગ્યા 5 બોટલ. કેટલી વખત બોટલ ખાલી કરે છે? 5 વખત. તો 1 લીટર બરાબર 1000 મિલીલીટર. હવે શું કરીશું? તો કે 1000 મિલીલીટર ભાગ્યા કેટલી વખત બોટલ ખાલી કરે છે? તો કે 5 બોટલ. એટલે શું કરીશું? તો કે 1000 ભાગ્યા 1000 ભાગ્યા 5, તો 5 દૂ 10, 0 0 અને આ 2 શૂન્ય ઉપર ભાગફળમાં ગયા. તો જવાબ આપણને શું મળે છે? 200 મિલી. શું મળે છે? 200 મિલી. તો 200 મિલીની 5 બોટલ ખાલી કરતાં 1 લીટરની બોટલ જેટલું પાણી સમાઈ શકશે? તો લીલા તો લીલાની બોટલમાં 200 મિલી જેટલું પાણી સમાઈ શકે.
पची छे तमारा पाठ्यपुस्तक में पान नंबर 75 पर रामूनी बॉटल के रामूने 250 मिली कोपरेल नी खाली बॉटल मड़ी। आपेल चित्र जोईने चर्चा करो के मोटी बॉटल भरवा माटे रामू शू करशे। अहींया तमने बोर्ड पर जे देखाय छे ए रामूने मळेली कोपरेलनी खाली बॉटल छे अने ए बॉटल भरवा 1 लीटरनी बॉटल भरवा माटे रामू 250 मिलीनी एवी केटली बॉटल खाली करशे तो 1 लीटरनी कोपरेलनी बॉटल पाणीथी भराई शकशे। तो शुं कीधुं छे तो के चित्र જોઈને ચર્ચા કરો કે મોટી બોટલ ભરવા માટે રામુ શું કરશે તો કોપરેલની 250 મિલીની બોટલમાં પાણી ભરીને તેની 1 લીટરવાળી ખાલી બોટલમાં રેડશે। રામુ સૌ પ્રથમ શું કરશે 1 લીટરની બોટલ ભરવા માટે તેની જે કોપરેલની 250 મિલીની બોટલ જે મળી છે એ બોટલમાં પાણી ભરી અને એક વખત 1 લિટરની બોટલમાં શું કરશે પાણી રેડશે। હવે જે સપાટી મળશે ત્યાં તે નિશાની કરી 250 મિલી લખશે। હવે ધારો કે 250 મિલીની આપણે 250 મિલીની બોટલમાં પાણી ભરીને તેને 1 લિટરની બોટલમાં શું કરીશું એ પાણી રેડીશું અને એ પાણીની સપાટી આગળ આપણે શું કરીશું નિશાની કરી અને 250 મિલી લખીશું। પછી ફરીથી શું કરીશું તો કે પછી ફરીથી કોપરેલની 250 મિલી બોટલમાં ફરીથી એક વખત 250 મિલી કોપરેલની બોટલમાં પાણી ભરી અને લીટરની બોટલમાં શું કર્યું આપણે એ પાણીને રેડ્યું અને જ્યાં પાણીની સપાટી છે ત્યાં આગળ આપણે 250 મિલીનું નિશાન કરીશું। ફરીથી એ જ 250 મિલીની બોટલ પાણીથી ભરીને તેને લીટરવાળી બોટલમાં શું કરીશું આપણે રેડીશું। તેથી હવે કુલ પાણી 250 મિલી વત્તા 250 મિલી પ્રથમ વખત 250 મિલીની એક પાણીની બોટલ 1 લીટરવાળા બોટલમાં ખાલી કરી અને ફરીથી પાણીની બોટલ 250 મિલીની પાણીની બોટલ બીજી વખત ભરી અને 1 લીટરવાળી પાણીની બોટલમાં શું કરીશું ખાલી કરીશું। તેથી 250 મિલી વત્તા 250 મિલી બરાબર 500 મિલી થશે। જે સપાટી મળે ત્યાં નિશાની કરી 500 મિલી લખશે। અહીંયા આગળ ફરીથી 250 મિલી પાણી તો બોટલમાં હતું પહેલી વખત આપણે બોટલ ખાલી કરી 250 મિલી પાણી રેડીને એ પછી ફરીથી બીજી 250 મિલી પાણીની બોટલ 1 લિટરવાળા બોટલમાં પાણીની ખાલી કરી તો શું થશે 250 મિલી વત્તા 250 મિલી બરાબર 500 મિલી। પછી ત્રીજી વખત શું કરીશું કે ત્યારબાદ ફરીથી 250 મિલીવાળી બોટલમાં પાણી ભરી 1 લિટરવાળી બોટલમાં રેડતા મોટી બોટલમાં પાણી 250 મિલી વત્તા 250 મિલી વત્તા 250 મિલી બરાબર 750 મિલી થશે। બે વખત 250 મિલીની બોટલ બે વખત 1 લિટરવાળી બોટલમાં રેડતા 500 મિલી થશે અને ફરીથી ત્રીજી વખત એ 250 મિલીમાં પાણી 250 મિલીની બોટલમાં પાણી ભરી અને ત્રીજી વખત આપણે 1 લિટરવાળી પાણીની બોટલમાં ખાલી કરીશું તો આપણને શું થશે 750 મિલી મળશે। જે સપાટી મળે ત્યાં નિશાની કરી 750 મિલી લખશે। પછી ફરીથી શું કરીશું તો કે ચોથી વખત 250 મિલીની બોટલ ભરી પાણીથી ભરીશું અને ફરીથી 250 મિલીની પાણીની બોટલ ભરી અને લીટરવાળી પાણીની બોટલમાં શું કરીશું ઠાલવીશું અને જ્યાં પાણીની નિશાની મળે ત્યાં આપણે શું લખીશું 1 લિટર કે છેલ્લે ફરીથી કોપરેલની 250 મિલીવાળી બોટલમાં પાણી ભરી 1 લિટરવાળી બોટલમાં રેડતા મોટી બોટલમાં પાણી
250 मिली, प्रथम वक्त 250 मिली पानी रेड्यू एक लीटर वाली बॉटल में, बीजी वक्त 250 मिली, तीजी वक्त 250 मिली और चौथी वक्त 250 मिली, बराबर 1000 मिली अथवा तो एक लीटर थसे। अने सपाटी नोधी तेना पर एक लीटर लखशे। आम एक लीटर वाली, आम एक लीटर वाली पानीनी बॉटल मापननी बॉटल बनशे। तो आम रामू 250 मिलीनी चार वखत बॉटल खाली करशे त्यारे एक लीटर पानीनी बॉटल भराशे। હવે આપણે જોઈએ આગળનો ટોપિક કે મારી માપવાની બોટલ। હવે તમારી ગણિત ગમ્મતની પાઠ્યપુસ્તકમાં પાન નંબર 76 પર મારી માપવાની બોટલ, એમાં તમને કહે છે કે 200 મિલી, 400 મિલી, 600 મિલી અને 800 મિલી અને એક લીટરનું માપન કરી શકાય તેવી બોટલ બનાવવાની તમારી રીત શોધો। આપણે શું કરવાનું છે, 200 મિલીનું માપન કરી શકાય, 400 મિલીનું, 600 મિલીનું અને 800 મિલીનું અને 1 લિટરનું માપન કરી શકાય તેવી બોટલ બનાવવાનો આપણે શું કરવાનો છે, પ્રયત્ન કરવાનો છે। તો આપણે શું કરીશું, સૌપ્રથમ એક 200 મિલીની બોટલ અને એક 1000 મિલી એટલે કે 1 લિટરની ખાલી બોટલ લો। ત્યારબાદ 200 મિલીની બોટલમાં પાણી ભરીને, 200 મિલીની બોટલમાં પાણી ભરીને તેને 1 લિટરવાળી ખાલી બોટલમાં રેડો। એક વખત 200 મિલીની બોટલમાં પાણી ભરી તેને 1 લિટરની બોટલમાં એક વખત રેડવાનું છે। સપાટી નોંધી 200 મિલી લખો, જ્યાં પાણી 1 લિટરની બોટલમાં જ્યાં પાણીની સપાટી હોય ત્યાં આપણે નિશાન કરી અને શું કરવાનું છે, 200 મિલી લખવાનું છે। પછી શું કરવાનું છે, ફરીથી 200 મિલીની બોટલમાં બીજી વખત ફરીથી 200 મિલીની બોટલમાં પાણી ભરી તેને 1 લિટરવાળી બોટલમાં રેડો। પ્રથમ વખત 200 મિલી પાણી ભરી અને 1 લિટરવાળી બોટલમાં શું કર્યું આપણે, રેડ્યું। બીજી વખત 200 મિલીની બીજી વખત બોટલ ભરી, પાણીથી બોટલ ભરી અને તેને 1 લિટરવાળી બોટલમાં શું કરીશું, રેડીશું। હવે કુલ પાણી 1 લિટરવાળી બોટલમાં હવે કુલ પાણી કેટલું થશે, તો કે 200 મિલી વત્તા 200 મિલી થશે। એટલે સપાટી નોંધો કે 400 મિલી, સપાટી નોંધી અને 400 મિલી લખો, 200 મિલી વત્તા 200 મિલી બરાબર કેટલી થશે, 400 મિલી। તો બે વખત 200 મિલીની પાણીની બોટલ ભરીને 1 લિટરવાળી બોટલમાં આપણે રેડીશું તો કુલ 400 મિલી પાણી શું થશે, 400 મિલી પાણીની સપાટી આગળ આપણે લખીશું। ત્યાર પછી ફરીથી ત્રીજી વખત, ત્યારબાદ ફરીથી 200 મિલીની બોટલમાં પાણી ભરી તેને 1 લિટરવાળી બોટલમાં રેડો। રેડતા કુલ ત્રીજી વખત આપણે 200 મિલી પાણીની બોટલ ભરીશું અને એ પાણીને આપણે 1 લિટરવાળી બોટલમાં શું કરીશું, રેડીશું। તો કુલ 1 લિટરવાળી બોટલમાં કુલ પાણીની સપાટી, કુલ પાણી કેટલું થશે, તો કે 200 મિલી વત્તા 200 મિલી વત્તા 200 મિલી બરાબર 600 મિલી થશે। અને સપાટી નોંધી 600 મિલી લખો, જ્યાં પાણીની સપાટી હોય ત્યાં આપણે શું કરીશું, 600 મિલી લખીશું। ફરીથી 200 મિલીની ચોથી વખત બોટલ ભરીને શું કહે છે કે ત્યાર પછી ફરીથી 200 મિલીની બોટલમાં પાણી ભરીને 1 લિટરવાળી બોટલમાં રેડતા, તમે ચોથી વખત 200 મિલી પાણીની બોટલ ભરી અને 1 લિટરવાળી પાણીની બોટલમાં રેડશો તો કુલ ટોટલ પાણીની સપાટી કેટલી થશે, 800 મિલી થશે। તો ફરીથી 200 મિલીની પાણીની બોટલમાં પાણી ભરીને 1 લિટરવાળી બોટલમાં રેડતા તેમાં કુલ પાણી 200 મિલી વત્તા 200 મિલી વત્તા 200 મિલી વત્તા 200 મિલી બરાબર 800 મિલી થશે।
અને તે સપાટી નોંધી અને 800 મિલી લખો. 4 વખત 200 મિલીની બોટલમાં પાણી ભરીને લીટરવાળી બોટલમાં ઠાલવતા આપણને કુલ કેટલા મિલી પાણી મળે છે? તો કે 800 મિલી પાણી મળે છે. પછી શું કહે છે? પાંચમી વખત આપણે 200 મિલીની પાણીની બોટલ 1 લિટરવાળા પાણીની બોટલમાં શું કરીશું? રેડીશું. તો કે ત્યારબાદ છેલ્લે ફરીથી 200 મિલીની બોટલ પાણી ભરી 1 લિટરવાળી બોટલમાં રેડતા તેમાં કુલ પાણી 200 મિલી વત્તા 200 મિલી વત્તા 200 મિલી વત્તા 200 મિલી બરાબર 1000 મિલી અથવા તો 1 લિટર થશે. અને તે સપાટી નોંધી અને 1 લિટર લખો. આમ આપણે 200 મિલીની કુલ 5 વખત બોટલ પાણી ભરીને ઠાલો 1 લિટરવાળી બોટલમાં ઠાલવતા 1 લિટર પાણી આપણને મળે છે. તો કે આમ 200 મિલી 400 મિલી 600 મિલી 800 મિલી કે 1 લિટરનું માપન કરતી બોટલ બનાવી શકાય. તો તમારે પણ ઘરે આ પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરવાનો છે. હવે તમારા પાઠ્યપુસ્તકમાં 77 નંબરના પાના પર આપેલું છે કે દવાખાનામાં નીતું. શું આપેલું છે? દવાખાનામાં નીતું કે નીતુને 5 દિવસ સુધી દરરોજના 3 ઇન્જેક્શન લેવાના છે. 1 ઇન્જેક્શનથી 5 મિલી દવા તેના શરીરમાં અપાશે. તો તેને 1 દિવસમાં કેટલી દવાની જરૂરિયાત છે? શું કહે છે? નીલુને 5 દિવસ સુધી દરરોજના 3 ઇન્જેક્શન આપવાના છે. 1 દિવસમાં કેટલા ઇન્જેક્શન આપવાના છે? 3. અને 1 ઇન્જેક્શનમાં દવા 5 મિલી જેટલી છે અને એ 5 મિલી દવા તેના શરીરમાં શું થાય છે? અપાશે. તો તે 1 દિવસમાં કેટલી દવાની જરૂરિયાત પડશે? તો 1 દિવસમાં કુલ કેટલા ઇન્જેક્શન આપવાના છે? 3. તો કે 1 દિવસમાં અપાતા ઇન્જેક્શનની સંખ્યા કેટલી છે? તો કે 3. તો એવા કેટલા દિવસ સુધી ઇન્જેક્શન આપવાના છે? તો કે 5. કેટલા દિવસ સુધી ઇન્જેક્શન આપવાના છે? 5. તો 1 દિવસમાં અપાતા ઇન્જેક્શનની સંખ્યા કેટલી છે? તો કે 3. તો આપણે શું કરીશું? 1 દિવસ × 5 મિલી × 3 ઇન્જેક્શન. તો કે 1 દિવસ × 5 મિલી × 3 ઇન્જેક્શન. ત્રણેયનો શું કરીશું? ગુણાકાર. તો કે 5 × 15 × 15 × 15 તો કેટલા મિલી થાય? તો કે 15 મિલી. કેટલા મિલી આપણને જવાબ મળે? તો કે 15 મિલી. તો નીતુને 1 દિવસમાં 15 મિલી દવાની જરૂરિયાત રહેશે. કે નીતુને 1 દિવસમાં 15 મિલી દવાની જરૂરિયાત રહેશે. પછી શું કહે છે? 5 દિવસની કુલ કેટલી દવા થશે? 1 દિવસની કુલ કેટલી દવા થાય છે? તો કે 1 દિવસની કુલ 15 મિલી દવા થાય છે. તો અહીંયા લખીશું કે 1 દિવસની કુલ દવા કેટલી થાય છે? 15 મિલી. તો 5 દિવસની
કુલ દવા બરાબર શું થશે? 5 × 15, તો 15 × 5 = 75 મિલી. તો 5 દિવસની કુલ કેટલી દવા થશે? 75 મિલી. તો 5 દિવસની કુલ 75 મિલી દવા થશે. પછી છે કે આપણે એકસાથે કેટલો ઉપયોગ કરીએ છીએ, તો કે આંખના ટીપા, આપણે આંખના ટીપાનો એકસાથે કેટલો ઉપયોગ કરીએ છીએ, તો કે 1 મિલી કરતાં પણ ઓછો. તો અહીંયા લખીએ કે 1 મિલી કરતાં ઓછો. પછી છે કફ સિરપ. કફ સિરપનો આપણે એકસાથે કેટલો ઉપયોગ કરીએ છીએ, તો કે આશરે 5 મિલી. કેટલો ઉપયોગ કરીએ છીએ? તો કે આશરે 5 મિલી. પછી દૂધ આપણે એકસાથે કેટલું પી શકીએ છીએ, અથવા તો કેટલો ઉપયોગ કરી શકીએ છીએ? તો કે આશરે 200 મિલી. અને પાણી, તો પાણીનો પણ આપણે એકસાથે આશરે 200 અથવા તો 200 થી 250 મિલીનો ઉપયોગ કરી શકીએ છીએ. તો લખીએ આશરે 200 મિલી. હવે આપણે આવતા તાસમાં મહાવરો શીખીશું. થેન્ક યુ મિત્રો.